गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बे विषय गणित एम घड़िया शीखसू। काले आप क्या घड़िया सीखा था? त्रण चार अने पांचना घड़िया। हवे आज आप तो के छ सात अने आठना घड़िया सीखवाना छे। चालो छ नो घड़ियो सीखिए, बोलीए। पहला तो आप बोलीशू छ सात ने आठ नो घड़ियो बे बे वक्त बोलशू अने पछी शू करशू? तो के पछी बधा छे ए घड़ियाना जवाब मोढे लखशू। चालो छ एका छ, छ दू बार, छ तेरी अठार, छ चोक चोवीस, छ पचा त्रीस, छाए छाए छत्रीस, छ सत्ता बेतालीस, छ अठा अड़तालीस, छ नवा चौपन, छ दाण साठ। फरीथी आपणे छ नो घड़ियो बोलीए। छ एका छ, छ दू बार, छ तेरी अठार, छ चोक चोवीस, छ पचा त्रीस, छाए छाए छत्रीस, छ सत्ता बेतालीस, छ अठा अड़तालीस, छ नवा चौपन, छ दाण साठ। आ थयो आपणो छ नो घड़ियो। हवे तो के हवे सात नो घड़ियो बोलीए। सात एका सात, सात दू चौद, सात तेरी एकवीस, सात चौक अठ्यावीस, सात पचा पांत्रीस, सात छक बेतालीस, सत्यु सत्यु ओगण पचास, सात अठा छप्पन, सात नवा त्रेसठ, सात दाण सीतेर। हवे फरीथी एक वार हजी सात नो घड़ियो बोली लए। सात एका सात, सात दू चौद, सात तेरी एकवीस, सात चौक अठ्यावीस, सात पचा पांत्रीस, सात छक बेतालीस, सत्यु सत्यु ओगण पचास, सात अठा छप्पन, सात नवा त्रेसठ, सात दाण सीतेर। छ नो बोली लीधो, सात नो बोली लीधो, हवे आठ नो बोलीए। आठ एका आठ, आठ दू सोळ, आठ तेरी चौबीस, आठ चौक बत्रीस, आठ पचा चालीस, आठ छक अड़तालीस, आठ सत्ता छप्पन, अठ्यू अठ्यू चौसठ, आठ नवा बोतेर, आठ दाण एसी। हजी एक वक्त आठ नो घड़ियो बोली लए। आठ एका आठ, आठ दू सोळ, आठ तेरी चौबीस, आठ चौक बत्रीस, आठ पंचा चालीस, आठ छक अड़तालीस, आठ सत्ता छप्पन, अठ्यू अठ्यू चौसठ, आठ नवा बोतेर, आठ दाण एसी। હવે આપણે આ બધા ઘડિયા છે એ બોલી લીધા, હવે શું કરશું? તો કે આ બધા ઘડિયા છે એ મોટે લખશું, બરાબર? ચાલો એટલે કે આના જવાબ છે એ ભૂસી નાખીએ, પછી છે એ આપણે મોટે લખશું। જેવી રીતે આપણે એકથી પાંચના ઘડિયામાં એ કર્યું હતું એવી જ રીતે આપણે આ ઘડિયા છે એ પણ મોટે લખશું। ચાલો પહેલાં તો છ નો ઘડિયો, છ એકા છ, છ દૂ કેટલા થાય? બાર, તો અહીંયા લખી નાખવાના બાર, છ તેરી અઢાર,
છ ચોક કેટલા થાય? ચોવીસ. છ પંચા કેટલા થાય? ત્રીસ. છ પચા ત્રીસ, છ એ છત્રીસ. છ સત્તા યાદ કરો, છ સત્તા કેટલા આવ્યા હતા? છ સત્તા યાદ કરો, ચાલો બોલો. છ સત્તા બેતાલીસ, છ અઠા અડતાલીસ, છ નવા ચોપન, છ દાણ સાઠ. આ થઈ ગયો આપણો છ નો ઘડિયો. હવે આપણે સાતનો ઘડિયો લખીએ. ચાલો, સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તેરી કેટલા થાય? યાદ કરો, સાતનો ઘડિયો બોલો. સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તેરી એકવીસ. સાત ચોક, ચાલો યાદ કરો, સાત ચોક કેટલા થાય? સાતનો ઘડિયો બોલો એટલે આવશે એમાં. ચાલો બોલો. સાત ચોક અઠ્યાવીસ, આવ્યું ને સાતનો ઘડિયો? બોલો કે સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તેરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ. સાત પચા પાંત્રીસ, સાત છ બેતાલીસ, સત્યું ઓગણપચાસ, સાત અઠા છપ્પન, સાત નવા ત્રેસઠ, સાત દાણ સિત્તેર. આ થઈ ગયો સાતનો ઘડિયો. હવે આપણે આઠનો ઘડિયો બોલીએ. આઠ એકા આઠ, આઠ દુ સોળ, આઠ તેરી કેટલા થાય? ચોવીસ. આઠ ચોક બત્રીસ, આઠ પચા ચાલીસ, આઠ છ અડતાલીસ, આઠ સત્તા છપ્પન, અઠ્યું ચોસઠ, આઠ નવા બોતેર, આઠ દાણ એસી. હવે આપણે છ સાત ને આઠ ત્રણેયનો ઘડિયો છે એ મોઢે લખી લીધા, એટલે કે આપણે ત્રણેયના ઘડિયા આવડી ગયા. બરાબર, ક્યારેક ભૂલ પડે તો શું કરવાનું? તો કે પહેલેથી આપણે ઘડિયો બોલવાનો. જો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે કે ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરો, એમાં આપણે વચ્ચેથી જ પૂછેલું હશે તો આપણે શું કરશું? જો વચ્ચેથી ન આવડે, અહીંયા પૂછ્યું છે ધારો કે આઠ ગુણ્યા પાંચ એટલે કે આઠ પચા કેટલા થાય? હવે તમને આઠ પચા ડાયરેક્ટ જવાબ ના આવડે તો શું કરવાનું? તો કે આઠનો ઘડિયો બોલી લેવાનો. કેવી રીતે? તો કે આઠ એક આઠ, આઠ દુ સોળ, આઠ તેરી ચોવીસ, પછી આઠ ચોક બત્રીસ, આઠ પચા ચાલીસ. તો આઠ પચા છે તો શું લખી નાખવાનું? ચાલીસ. એવી રીતે આ ખાલી જગ્યા પૂરવાની. ચાલો હવે આ ખાલી જગ્યા પૂરીએ. પહેલાં તો આ જવાબ છે એમાં તમારે જોવાનું નથી, આજે આ જવાબ છે એ ભૂસતી નથી. તમારે આ ખાલી જગ્યા છે એના જવાબ તમારે ડાયરેક્ટ આપવાના છે, મોઢે અહીંયા જોયા વગર. બરાબર, ચાલો આઠ પચા કેટલા થાય યાદ કરો. આઠનો ઘડિયો આપણે હમણાં જ બોલ્યો, આઠ એક આઠ, આઠ દુ સોળ, આઠ તેરી ચોવીસ, આઠ ચોક બત્રીસ, આઠ પચા ચાલીસ. તો આઠ પચા ચાલીસ. હવે બીજી ખાલી જગ્યા જોઈએ શું છે. ત્રણ છ કેટલા થાય? ત્રણનો ઘડિયો બોલો. આ તો આપણે આગલા લેક્ચરમાં શીખા, ચાલો આગલા લેક્ચરનું પણ અહીંયા પૂછ્યું છે. બરાબર, એટલે કે એનો પણ મુહાવરો થાય કે આપણે આગળનો ઘડિયો છે એ કેટલો યાદ રહ્યો. ત્રણનો ઘડિયો બોલો. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પચા પંદર, ત્રણ છ અઢાર.
ત્રણ છ કેટલા આવ્યા? અઢાર. તો અહીંયા લખી નાખવાના અઢાર. હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ચાર તેરી. ચારનો ઘડિયો બોલો. ચાર તેરી ડાયરેક્ટ ન આવડે તો કેવી રીતે બોલવાનું? ચાર એકા ચાર, ચાર દૂ આઠ, ચાર તેરી બાર. કેટલા આવ્યા? બાર. તો કે ચાર તેરી બાર. હવે ચોથી ખાલી જગ્યા. સાત પંચા. સાતનો ઘડિયો બોલો. આ તો આપણે આજે જ શીખા. સાત પંચા કેટલા થાય? યાદ કરો, ડાયરેક્ટ આવડી જાય તોય ચાલે. આજે જ શીખા એટલે તો ડાયરેક્ટ આવડવું જોઈએ. સાત પચા પાંત્રીસ. તો અહીંયા લખી નાખીએ પાંત્રીસ. હવે શું છે પાંચમી ખાલી જગ્યા? છ અઠા. છનો ઘડિયો બોલો. છ એકા છ, છ દૂ બાર, છ તેરી અઠાર, છ ચોક ચોવીસ, છ પચા ત્રીસ, છાએ છાએ છત્રીસ, છ સત્તા બેતાલીસ, છ અઠા અડતાલીસ. કેટલા આવ્યા? છ અઠા અડતાલીસ. તો આપણે અહીંયા લખીએ અડતાલીસ. થઈ ગયું. હવે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. શું છે? સાત અઠા. સાતનો પાડો બોલવાનો આઠ સુધી. બોલો જોઈએ, આપણે મનમાં બોલી લેવાનો, બરાબર? ચાલો, સાત અઠા કેટલા થાય? યાદ કરો, આજે જ શીખ્યા છીએ આ ઘડિયા, એટલે આજે જે ઘડિયા શીખ્યા એના આપણે આખો ઘડિયો બોલવાની જરૂર ના પડે, બરાબર? સાત અઠા કેટલા થાય? સાત અઠા છપ્પન. તો અહીંયા લખી નાખવાના છપ્પન. પછી આ સાતમી ખાલી જગ્યા. પાંચ ચોક. પાંચનો ઘડિયો. પાંચ એકા પાંચ, પાંચ દૂ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ. કેટલા થાય? પાંચ ચોક વીસ. તો આપણે વીસ અહીંયા લખી નાખ્યા. પછી આઠમી ખાલી જગ્યા જોઈએ. સાત નવા. કેટલા થાય? સાત નવા ત્રેસઠ. તો અહીંયા લખ્યા ત્રેસઠ. પછી છ નવા. સાત નવા ત્રેસઠ, છ નવા, યાદ કરો, છનો ઘડિયો બોલો. ચાલો, તો કે છ નવા ચોપન. હવે આપણે દસમી ખાલી જગ્યા. આઠ દૂ. ચાલો યાદ કરો, આઠ એકાનો પાડો બોલો, આઠ એકાનો ઘડિયો બોલો. આઠ એકા આઠ, આઠ દૂ સોળ. તો આપણે આઠ દૂ અહીંયા લખી નાખશું સોળ, બરાબર? હવે છે એ આપણે છ સાત અને આઠ ત્રણેય ઘડિયા છે એ વ્યવસ્થિત અહીંયા શીખી લીધા છે. એની ખાલી જગ્યા પણ હારે હારે પૂરી લીધી, બરાબર? હવે તમારે આ ઘડિયા છે એ વ્યવસ્થિત રીતે પાગા કરવાના છે તો જ તમને ગુણાકાર આવડશે. આપણે હવે જલ્દી જલ્દી ગુણાકાર શીખવા છે ને, તો આ ઘડિયા છે એ હારે હારે ફટાફટ વ્યવસ્થિત રીતે પાકા કરતા જાજો. બીજા છે એ આગળના ઘડિયા, એટલે કે હવે કયા ઘડિયા બાકી રહ્યા? એકથી દસના ઘડિયા શીખવામાં. આઠ સુધી તો આપણે શીખી લીધા, હવે નવનો અને દસનો બે ઘડિયા છે એ આપણે આવતા લેક્ચરમાં, કાલના લેક્ચરમાં જોશું.